आम आदमी पार्टी ना डेडिया पाड़ा ना धारासभ्य चैतर वसाव्या सिलंबा में बनेल घटना ने लईने छोटा उदयपुर में पोतानी प्रतिक्रिया आपी। धारासभ्य चैतर वसाव्या जणाव्युं के सिलंबा ना पत्थरमारा बनाव ने इरादापूर्वक होवानुं जणाव्युं हतुं, जेने लईने लोकोने भारे नुकसान थयुं छे। सिलंबा गाममां जे घटना घटी ए विश्व हिंदू परिषद अने बजरंग दळना जे शौर्य यात्रा हती एना पर जे पत्थरमारो थयो, पत्थरमारो सामसामे बे जूथो वच्चे थयो अने पछी घणी दुकानोमां आग लगाड़वामां आवी, गाड़ियों ने आग लगाड़वामां आवी, एटले घणुं नुकसान थयुं छे। ए विस्तारमां मारी जाण मुजब क्यारेय आवा बनावो नथी बन्या, पण ज्यारे आजे देशमां चूंटणीओ छे तो चूंटणીઓને ध्याने લઈને માહોલ ગરમ કરવા માટે આવી તંગદિલી ઊભી કરવામાં આવી રહેલી છે, પણ આજે લોકો જાગૃત છે। હવે પછી આવા બનાવ ન બને એ માટે અમે વહીવટીતંત્રને પોલીસ તંત્રને પણ સૂચનાઓ આપી છે અને જે પણ લોકો આમાં જવાબદારો હશે એમની ઓળખ પરેડ કરીને કડકમાં કડક કાર્યવાહી થાય, દાખલો બેસાડવામાં આવે અને આવનાર દિવસોમાં ભવિષ્યમાં આવો બીજો કોઈ બનાવ ન બને એ પ્રમાણે ત્યાંનું વહીવટીતંત્ર પ્રશાસન અને અમે બધા આગળ વધી રહેલા છે। 28 તારીખે જ્યારે હું ગણેશ વિસર્જન કરીને સાંજે ઘરે પહોંચ્યો ડીડીયાપાડાથી, ત્યારે 7:30 વાગે ત્યાં સેલાંબાના વેપારી મંડળના મારા પર ફોન હતા અને એમણે કીધું કે આવતીકાલે શોભાયાત્રા જે નીકળવાની છે અને તેના એકચ્યુઅલી મને જે શૌર્યયાત્રાનો કોઈ આઈડિયા નહોતો, પણ એ વેપારી મિત્રોએ જ કીધું કે કાલે જે શૌર્યયાત્રા નીકળવાની છે અને માહોલ ખૂબ ગરમ થયેલો છે અને સામસામે બે કોમો આવી જાય એવી સંભાવના છે અને ધમાલ થાય એવી સંભાવના છે, તો તમે પોલીસ તંત્રને જાણ કરી દેજો, સાવચેત કરી દેજો। તો મેં એ વેપારીઓના ફોનો મૂકીને તાત્કાલિક ધોરણે ત્યાંના પીએસઆઈને ધ્યાન દોર્યું, એમણે કીધું કે તમે આઈબીને ધ્યાન દોરી દો કે આવતીકાલે માહોલ બગડે એવો છે તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાવી દેજો, સાથે સાથે આજે ને આજે શાંતિ સમિતિની તમે બંને જૂથોને બેસાડીને મિટિંગ કરી લો એવી રીતના મેં પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપી હતી। તેમ છતાં ક્યાંક ને ક્યાંક કંઈ પણ રહી ગયું હશે અને ગઈકાલે જે ઘટના ઘટી છે એ ખૂબ તંગદિલી અને એનાથી ઘણા લોકોને નુકસાન થયું છે, તો આવી ઘટનાઓને વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં આવી ઘટના નહીં ઘટે એ પૂરી તકેદારી પદાધિકારી તરીકે અમે લઈશું અને ત્યાંના વહીવટીતંત્રને પણ અમે સૂચનાઓ આપી છે કે જે પણ લોકો જવાબદાર હશે, ગમે તે ખમીરબંધી હશે, એમને છોડવામાં નહીં આવશે, એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આજે બનાવ બન્યો કે ઈરાદાપૂર્વક અને પ્લાનિંગ પ્રમાણે થયો હશે એવું લાગે છે આપણે? અમારે ત્યાં આટલો મોટો ગણેશ વિસર્જનનો કાર્યક્રમ થયો, વિશ્વ આદિવાસી દિવસના દિવસે લાખો લોકો ભેગા થાય છે, અનેક શિવાજી જયંતી થાય છે, નોરતા થાય છે, દિવાળી થાય છે, હોળી થાય છે, ક્યારે પણ આવો બનાવ નથી બન્યો, આ પહેલીવાર આવો બનાવ બન્યો છે અને પણ આટલા મોટા પાયે બન્યો છે, એના પરથી અમને લાગી રહેલું છે કે ક્યાંક ને ક્યાંક આનું પૂર્વાયોજિત કાવતરું હશે તો જ આટલા મોટા ઘટનાને અંજામ આપ્યો છે, પણ જે કોઈ લોકો આમાં જવાબદાર હશે એમને છોડવામાં નહીં આવશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।